गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय स्वामी नारायण। तो अगर आप प्रकरण 10 ની અંદર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, તો પ્રકાશના પરાવર્તન વિશે આપણે અભ્યાસ કરીએ, બરોબર? કે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય, એની અંદર આપણે આજે ચોથા લેક્ચરનો અભ્યાસ કરશું, બરોબર? આગળના લેક્ચરની અંદર, ત્રીજા લેક્ચરની અંદર આપણે જોયું હતું, બરોબર, કે અરીસો શું કહેવાય, અરીસાના પ્રકાર, બરોબર, અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એની અંદર અમુક શબ્દો હતા, ધ્રુવ, વક્રતા, કેન્દ્ર, એ બધી વ્યાખ્યાનો અભ્યાસ કર્યો। ત્યાર પછી એક પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો કે અંતગોળ અરીસાની અંદર અંતગોળ અરીસો કોઈ આપેલો હોય, આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો હતો। આ એક અંતગોળ અરીસો છે, શું છે? આ અંતગોળ અરીસો। આ જે અંતગોળ અરીસો આપેલો છે, આની અંદર આપણને ખબર છે આ જે રેખા છે એને શું કહેવાય, તો કે મુખ્ય અક્ષ કહેવાય। શું કહેવાય એને? મુખ્ય અક્ષ। અહીંયા શું આવે, તો કે ધ્રુવ પી। શું આવે અહીંયા? ધ્રુવ પી, બરોબર। ત્યાર પછી અહીંયા શું આવે, તો કે મુખ્ય કેન્દ્ર એફ, અને અહીંયા શું આવે, તો કે વક્રતા કેન્દ્ર સી। આ બંને વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ। અને પી અને સી વચ્ચેના અંતરને શું કહેવાય? આટલું અંતર હોય તો એને વક્રતા ત્રિજ્યા કહેવાય। આટલા શબ્દનો આપણે અભ્યાસ કર્યો હતો, ત્યાંથી એમ અને એન એટલે એનું દર્પણમુખ, બરાબર। આ જુદા જુદા સાત શબ્દનો આપણે અભ્યાસ કર્યો હતો, ધ્રુવ, મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર, બરાબર, એનું અંતર એટલે મુખ્ય કેન્દ્ર, એ રીતે એને ત્રિજ્યા। ત્યાર પછી અહીંયા આપણે પ્રવૃત્તિ જોઈ હતી કે વસ્તુને સીથી દૂર મૂકવામાં આવે। આ વસ્તુ છે એ બી એ શું છે? વસ્તુ છે। જો એ બી વસ્તુને સીથી દૂર મૂકવામાં આવે અને અહીંયા આપણે એક પડદો રાખવામાં આવે, તો એ પડદા ઉપર પ્રતિબિંબ આપણે ક્યાં જોવા મળે? તો સી અને એફની વચ્ચે પ્રતિબિંબ જોવા મળે, બરાબર। આ જે પ્રતિબિંબ જોવા મળે, આના કરતાં કેવું હોય, ઉલટું, સળગતી મીણબત્તી આપણે ઉપર રાખીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે? નીચેની સાઈડ, એટલે કે ઉલટું પ્રતિબિંબ જોવા મળે, ઉલટું જોવા મળે, એની સાથે હંમેશા શું હોય? વાસ્તવિક। તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે, અને આના કરતાં કદ કેવું હોય એનું? કદ, તો કે કદ એનું નાનું હોય। વસ્તુ ક્યાં છે? તો કે સીથી દૂર। પ્રતિબિંબ ક્યાં છે? સી અને એફની વચ્ચે, આવું આપણે જોયું હતું। ત્યાર પછી આ વસ્તુને ઉપર લઈએ, વસ્તુને સી ઉપર મૂકીએ, તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે? વસ્તુને સી અને એફની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે? વસ્તુને એફ ઉપર મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે? અને વસ્તુને એફ અને પીની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં ક્યાં જોવા મળે? એની આપણે પ્રવૃત્તિ કરેલી છે, બરાબર। હવે આને સમજવા માટે આપણે કિરણ આકૃતિનો ઉપયોગ કરશું, બરાબર। કિરણ આકૃતિના ચાર નિયમ હતા, કેટલા નિયમ હતા? ચાર। પહેલો નિયમ શું હતો? કે અરીસાની અંદર અંતગોળ અરીસો હોય, બરાબર। પહેલો નિયમ શું હતો? કે આ મુખ્ય અક્ષને સમાંતર સીધી રેખા, આ રેખાને સીધી સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા એફ માંથી શું થાય? એનું પરાવર્તિત થાય। બીજો નિયમ શું હતો? બીજો નિયમ આ હતો કે એફ માંથી આપાત કરો તો શું થાય? સમાંતર પરાવર્તન થાય। ત્રીજો નિયમ શું હતો? કે સી માંથી આપાત કરો તો એ જ દિશામાં પાછું આવે, બરોબર। અને ચોથો નિયમ, પી સાથે ખૂણો બનાવે પ્રકાશનું કિરણ તો એટલા ખૂણે પાછું આવે। આઈ અને આર, આપાત કોણ અને પરાવર્તક કોણ કેવા હોય? સમાન હોય। આપણે ચારેય નિયમ, બરોબર, જોયેલા છે, તો આ નિયમનો ઉપયોગ કરીને આ આકૃતિને આપણે સમજવાની છે, બરોબર। આ જે ચાર નિયમ આપેલા હતા એનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર। તો આપણે લઈએ, બરોબર, ટોપિક નંબર એક, અંતગોળ અરીસો। અંતગોળ અરીસામાં જુદા જુદા સ્થાને વસ્તુ મૂકવાની છે, એમાં આપણે પેલું આઈ, જો વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન, બરાબર, અનંત અંતરે હોય, ક્યાં હોય? અનંત અંતરે, જો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે, બરાબર। આપણે જોઈએ કે અહીંયા અંતગોળ અરીસો આપેલો છે,
શું છે આ અંતઃ ગોળ અરીસો એની અંદર આ શું હોય મુખ્ય અક્ષ પેલા શું દોરવાની મુખ્ય અક્ષ અહીંયા શું હોય ધ્રુવ પી અહીંયા શું હોય મુખ્ય કેન્દ્ર એફ અને અહીંયા શું હોય વક્રતા કેન્દ્ર સી હવે શું કહે કે આની અંદર વસ્તુ તમે અનંત અંતર મૂકો અરીસાની થી અનંત અંતર સુધી વસ્તુ મૂકવામાં આવે આ અંતગોળ અરીસો હોય એની સામે અનંત અંતર અહીંયા અનંત અંતર માનો કે કોઈ વસ્તુ એ બી મૂકવામાં આવે આ વસ્તુ છે એ બી અનંત અંતરે વસ્તુ મૂકવામાં આવે તો આપણે આની પ્રવૃત્તિ કરી હતી પ્રવૃત્તિ 10.2 કે અંતગોળ અરીસાને સૂર્યના પ્રકાશ બરોબર સૂર્ય સામે અંતગોળ અરીસાને રાખવામાં આવે તો એના સમાંતર પ્રકાશના કિરણ આપત થાય તો સૂર્ય ક્યાં હોય અનંત અંતરે હોય બરોબર એટલે કે અંતગોળ અરીસાની સામે અનંત અંતરે કોઈ વસ્તુ રાખવામાં આવે તો અહીંયા શું થાય કે સમાંતર પ્રકાશના કિરણ આપત થાય પેલું શું થાય કે સમાંતર પ્રકાશનું કિરણ આપત થાય બરોબર નીચેથી પણ સમાંતર પ્રકાશના કિરણ આપત થાય આ બને આપાત કિરણ કહેવાય શું કહેવાય આ બંનેને આપાત કિરણ હવે આપણે કિરણ આકૃતિના જે ચાર નિયમ ભણ્યા હતા એમાં પહેલો નિયમ શું હતો કે સમાંતર પ્રકાશનું કિરણ આપાત થાય તો એ શું થાય એનું એફમાં શું થાય પરાવર્તન થાય બરાબર આ પરાવર્તિત કિરણ આ કિરણનું પરાવર્તિત કિરણ ક્યાં થાય તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તિત થાય અહીંયા પણ આશયમાંથી પરાવર્તિત થાય એફમાંથી આ બંનેને શું કહેવાય પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર એફમાં એનો મતલબ કે અહીંયા એનું પ્રતિબિંબ જોવા મળ્યું બરોબર અનંત અંતરે કોઈ વસ્તુ હોય એનું પ્રતિબિંબ ક્યાં જોવા મળ્યું એફ પાસે બરોબર તો આપણે લખશું કે આપણે પ્રતિબિંબ ક્યાં જોવા મળ્યું બરોબર એટલે કે પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબ આપણે કયા સ્થાને જોવા મળ્યું અનંત તો કે એફ પર ક્યાં જોવા મળ્યું એફ બિંદુ ઉપર એફ પર હવે આપણે જોઈશું પ્રતિબિંબનો પ્રકાર બરાબર પ્રતિબિંબનો પ્રકાર બે પ્રકાર હોય કા વાસ્તવિક હોય કા આભાસી હોય કા વાસ્તવિક હોય પ્રતિબિંબના કેટલા પ્રકાર છે બે વાસ્તવિક અને આભાસી બે માંથી એક પ્રકાર હોય સમજાય એમ તો અહીંયા શું આવશે તો અહીંયા કોઈ જગ્યા ઉપર કેન્દ્રિત થાય જો કેન્દ્રિત થાય તો શું હોય વાસ્તવિક હોય તો અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ જોવા મળે વાસ્તવિક અને ઉલટું જો અરીસાની અંદર તમને જોવા મળે બરોબર તો આભાસી આવે આ અરીસાની બહાર અહીંયા પડદા ઉપર તમે ઝીલી લો અહીંયા કાગળ તમે મૂકો બરોબર એના ઉપર પડદા ઉપર ઝીલી શકાય એટલે વાસ્તવિક જેને વાસ્તવિક કેવું હોય પડદા ઉપર ઝીલી શકાય અને વાસ્તવિકની સાથે હંમેશા શું હોય ઉલટું હોય ત્યાર પછી પ્રતિબિંબનું કદ કદ અથવા પરિમાણ કહેવાય એને તો એનું કદ કેવડું હશે અનંત અંતર વસ્તુ હોય સૂર્ય એના કરતા અહીંયા કદ કેવડું હોય ખૂબ જ નાનું હોય ને કેવું હોય ખૂબ જ નાનું એટલે કે બિંદુવટ હોય કેવું હોય બિંદુવટ તો આપણે પહેલો પ્રકાર જોયો પરીક્ષામાં આ પૂછાય એવું કહે બરોબર આવા પરીક્ષામાં પૂછાય કે અંતગોળ અરીસાની અંદર વસ્તુને અનંત અંતરે મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ જણાવો તથા એની આકૃતિ દોરો આવું પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય આગળ જઈએ બીજું લઈએ બરોબર હવે શું કે છે વસ્તુનું સ્થાન સીથી દૂર મૂકીએ અહીંયાથી અનંત અંતરે કોઈ વસ્તુ હતી એને આપણે ઉપાડી લઈએ હવે આપણે મીણબત્તી અહીંયા મૂકીએ સી બિંદુથી થોડેક દૂર મૂકીએ એટલે કેમ જો વસ્તુનું સ્થાન સીથી દૂર રાખીએ બરોબર સીથી દૂર એટલે કે વક્રતા કેન્દ્ર બરોબર સીથી દૂર મૂકીએ તો આ અંતગોળ અરીસો દોરીએ બરોબર અંદરની સપાટી પરાવર્તક હોય બહારની અપારદર્શક એટલે કે રંગીન હોય બરોબર એમ એન એનું દર્પણ મુખ આ સીધી રેખા જેને શું કહેવાય મુખ્ય અક્ષ અહીંયા શું આવે બિંદુ પી એટલે કે ધ્રુવ અહીંયા શું આવે એફ એટલે
मुख्य केन्द्र अहीं शू आवे सी एटले के वक्रता केन्द्र। हवे शू कहे वस्तुनु स्थान, वस्तु क्या मूकशू आपणे अरीसानी सामे एक वस्तु बराबर सरकती मीणबत्ती अथवा कोई पण वस्तु आपणे मूकीए कई जगह तो के सी बिंदु थी थोड़ेक दूर आ जगह पर आप एक वस्तु मूकी आ ए बी ए शू गया तो वस्तु गया ए बी शू गया वस्तु कोई पण आनु प्रतिबिंब क्या जोवा मळे आपणे प्रवृत्ति में जोई लीधु हतु अने कोष्टक पण आपणे चलावी दीधो हतो बराबर। तमने खबर है कि अहींया तमे पड़दो राखशो अने पड़दाने फेरवशो तो प्रतिबिंब क्या जोवा मळशे बराबर। प्रतिबिंब सी अने एफ नी वच्चे प्रतिबिंब जोवा मळशे आ पड़दाने आम फेरवशो तो अहींया तमे राखशो तो आनी उपर पड़दो जोवा मळशे। हवे आने आपणे किरण आकृतिना नियम उपरथी अभ्यास करीए कि कोई एक बिंदु आपेलू छे जो आ बिंदु माथी बे प्रकाशना किरण ओसामा ओसा बे प्रकाशना किरण बराबर जो एने आपात करीए अने जे जग्या एनु बराबर परावर्तित थई अने छेद बिंदु थाय तो ते जग्या शुं थाय आनु प्रतिबिंब जोवा मळे एनु प्रतिबिंब त्यां जोवा मळे एटले के ओसामा ओसा बे बिंदुना जरूर पड़शे। तो किरण आकृतिना जे चार नियम है एनो आपणे उपयोग करशो। पहेलो नियम शुं कहे छे के समांतर प्रकाशनुं किरण आपात करता बराबर मुख्य अक्ष जे है एने समांतर मुख्य अक्ष ने समांतर प्रकाशनुं किरण आपात करता पहेलो नियम शुं कहे छे के समांतर प्रकाशनुं किरण आपात करो तो ए एफ बिंदुमांथी एफ माथी शुं थाय एनुं परावर्तित थाय क्यांथी परावर्तित थाय एफ माथी बराबर एफ माथी एनुं परावर्तित थाय। त्यार पछी तीजो नियम शुं हतो किरण आकृतिनो तीजो नियम के वक्रता केन्द्र सी माथी आपात करो वक्रता केन्द्र सी माथी आपात करो प्रकाशनुं किरण तो ए ज दिशामां शुं आवशे पाछुं आवशे। आ सी बिंदुमांथी प्रकाशनुं किरण आपात करो तो ए ज दिशामां अहींया भटकाईने शुं थशे पाछुं आवशे। तो आ बने प्रकाशना किरण जे बिंदुमां छेदे ત્યાં એનું પ્રતિબિંબ એ ડેશ જોવા મળે બંને પરાવર્તિત કિરણ બરોબર જે જગ્યાએ ભેગા થાય તે જગ્યાએ એ વસ્તુનું શું જોવા મળે પ્રતિબિંબ જોવા મળે એને આપણે લંબ દોરીએ બરોબર તો અહીંયા શું આવે ઉપર બી ડેશ અહીં ડેશ તો આ પ્રતિબિંબ ક્યાં વસ્તુ એ બીનું પ્રતિબિંબ અહીંયા જોવા મળે આના કરતાં કેવું હોય તો કે ઉલટું કેવું જોવા મળશે ઉલટું તો આપણે હવે લખીએ પ્રતિબિંબ નું સ્થાન પ્રતિબિંબ આપણે કયા સ્થાને જોવા મળ્યું જો વસ્તુને સી થી દૂર મૂકીએ તો પ્રતિબિંબ આપણે સી અને એફ ની વચ્ચે જોવા મળશે ક્યાં જોવા મળશે સી અને એફ ની વચ્ચે સી અને એફ ની વચ્ચે જોવા મળે બરાબર। ત્યાર પછી આપણે લઈએ પ્રતિબિંબનું પ્રકાર પ્રતિબિંબના પ્રકાર પ્રતિબિંબના કેટલા પ્રકાર બે કા વાસ્તવિક હોય કા આભાસી હોય બરાબર। અહીંયા પ્રતિબિંબ કેવું જોવા મળે આ ઉપર અને અહીંયા નીચેની તરફ વસ્તુ ઉપરની તરફ હે તીર અને અહીંયા કેવો હે નીચેની તરફ એટલે કે વસ્તુ આપણે ઉલટી દેખાય આ અરીસાની અંદર અંતગોળ અરીસાની અંદર વસ્તુ કેવી દેખાય ઉલટી અને ઉલટી સાથે શું હોય વાસ્તવિક વાસ્તવિક સાથે હંમેશા કેવું હોય ઉલટું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે। ત્યાર પછી આપણે લઈએ પ્રતિબિંબનું કદ એટલે કે એનું પરિમાણ એનું શું લઈએ પરિમાણ બરાબર કેવડું જોવા મળશે આ જે વસ્તુ છે એના કરતાં કેવું જોવા મળશે અહીંયા વસ્તુ છે એના કરતાં અહીંયા જોવો નાનું આ જે કદ છે એના કરતાં આનું કદ કેવું હશે નાનું હશે બરાબર અહીંયા એનું કદ નાનું જોવા મળશે વસ્તુ કરતાં નાના કદનું વસ્તુનું કદ જે હોય એના કરતાં નાનું કદ બરાબર અહીંયા ખૂબ જ નાનું હતું એટલે કે બિંદુ ખરી ટપકા સ્વરૂપે જોવા મળે ખૂબ જ નાનું બિંદુ હોત અહીંયા કેવું જોવા મળે નાનું બરાબર। તો આ ટોપિક પણ આઈએમપી જેવો છે પરીક્ષામાં આ ઘણી વખત પૂછાય કે અંતગોર અરીસાની અંદર અંતગોર અરીસાની અંદર જો વસ્તુનું સ્થાન સીથી દૂર મૂકવામાં આવે બરાબર તો પ્રતિબિંબનો સ્થાન પ્રકાર અને કદ તથા આકૃતિ દોરીને સમજાવો આ બે માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય બરાબર પરીક્ષામાં આ જ પૂછાય છે હવે આવું બે માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય તો અહીંયા સુધી જોઈ લ્યો હવે આગળ જઈએ બરાબર ત્રીજા નંબરે આપણે વાત કરીએ
હવે વસ્તુને ક્યાં મૂકશું? તો સી થી દૂર હતું, એથી થોડુંક આગળ વસ્તુને મૂકી, એટલે કે વસ્તુને સી ઉપર મૂકી, વક્રતા કેન્દ્ર સી ઉપર વસ્તુ મૂકવામાં આવ્યા, બરોબર. તો અંતગોળ અરીસાની અંદર આ અંતગોળ અરીસો છે એમ એન, એને દર્પણ મુખ કહેવાય. આને શું કહેવાય? તો કે મુખ્ય અક્ષ કહેવાય. અહીંયા શું આવશે? બિંદુ પી એટલે કે ધ્રુવ. અહીંયા એફ એટલે શું આવશે? બરોબર, મુખ્ય કેન્દ્ર. અહીંયા સી એટલે વક્રતા કેન્દ્ર, બિંદુ સી એટલે કે વક્રતા કેન્દ્ર. તો હવે આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે? બરોબર, જે વસ્તુ સીથી દૂર હતી એને આપણે ઉપર લઈએ, અને એ વસ્તુ એટલે કોઈ પણ મીણબત્તી હોય એને આપણે સી બિંદુ ઉપર રાખીએ. આ જે સી બિંદુ છે એની ઉપર જ વસ્તુ એ બી મૂકવામાં આવે. તો આનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? બરોબર, તો આને સમજવા માટે આપણે કિરણ આકૃતિના ચાર નિયમનો ઉપયોગ કરશું. બરોબર, કે આ ઉપરના બિંદુમાંથી ઓછામાં ઓછા બે પ્રકાશના કિરણ આપાત કરશું. તો પેલા નિયમનો ઉપયોગ કરશું, પેલા કે સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા, બરોબર, પેલો નિયમ કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા તેનું પરાવર્તિત ક્યાં થાય? તો કે એફમાંથી પરાવર્તિત થાય. ક્યાંથી થાય? બિંદુ એફમાંથી પરાવર્તિત થાય. આ પેલો નિયમ, બરાબર, સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા એફમાંથી પરાવર્તિત થાય. બીજો નિયમ આથી ઉલટો, શું છે બીજો નિયમ? જો એફમાંથી આપાત કરો, આ બિંદુથી શરૂઆત કરવાનું, જો એફમાંથી આપાત કરો, બરાબર, પ્રકાશનું કિરણ એફમાંથી આપાત કરો તો એનું સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થાય. આ પરાવર્તિત કિરણ સમાંતર. તો આ બંને પરાવર્તિત કિરણ જે બિંદુએ છેદે ત્યાં આનું પ્રતિબિંબ એ ડેશ જોવા મળે, અને આને આપણે લંબાવીએ, અહીંયા શું આવશે? બી ડેશ. બરાબર, અહીંયા એનું પ્રતિબિંબ જોવા મળશે. સમજાય? કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોવા માટે ઉપર આ બિંદુથી બે પ્રકાશના કિરણ આપાત કરવાના. બરાબર, ચાર નિયમમાંથી પેલા બે નિયમનો જ ઉપયોગ કરવાનો. પેલો સમાંતર આપાત કરી એફમાંથી પસાર થાય, બીજું એફમાંથી આપાત કરતા સમાંતર પસાર થાય. અથવા ત્રીજા નિયમનો ઉપયોગ કરી શકો કે સીમાંથી આપાત કરતા સીમાંથી જ પરાવર્તિત થાય. આ ત્રણમાંથી કોઈ પણ નિયમનો ઉપયોગ કરી શકો. તો અહીંયા આ જે ઉપર વસ્તુ હતું એ બી એનું પ્રતિબિંબ નીચે જોવા મળશે આપણે. તો આપણે લખશું કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળશે? તો બિંદુ સી ઉપર. જો અહીંયા બંને સરખું થશે કે વસ્તુ આપણે સી ઉપર મૂકી હતી, સી બિંદુ પાસે વસ્તુ મૂકી, તો પ્રતિબિંબે આપણે સી બિંદુ ઉપર જોવા મળશે, બંને સરખા આવશે. આગળ જઈએ, એનું પ્રકાર કેવો છે? વસ્તુ ઉપર છે, પ્રતિબિંબ નીચે છે. ઉલટું હોય તો એની સાથે શું હોય? વાસ્તવિક. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે. વાસ્તવિક અને ઉલટું તથા એનું કદ બંને જો કેવા તમને સમાન દેખાશે, એક સરખા કદના દેખાશે. બરોબર, બંનેનું કદ કેવું હશે? સમાન. ઉપર જોવો, નીચે જોવો, બરોબર, સમાન કદના. બરોબર, સમાન કદના વસ્તુનું કદ અને પ્રતિબિંબનું કદ બંને સરખું હશે. આગળ જઈએ, ચાર નંબર, વસ્તુને સીથી દૂર મૂકી, સી ઉપર મૂકી, હવે આગળ લઈએ થોડી, સી અને એફની વચ્ચે મૂકીએ. હવે વસ્તુને ક્યાં મૂકીએ? સી અને એફની વચ્ચે. જો વસ્તુને સી અને એફની વચ્ચે મૂકવામાં આવે, આમ વસ્તુને ઉપર લઈ સી અને એફની વચ્ચે મૂકીએ, તો શું કહે છે? તો કે અંતગોળ અરીસાની અંદર આ અંતગોળ અરીસો છે, આ એમ એન એનું દર્પણ મુખ કહેવાય. અહીંયા સીધી રેખા દોરીએ તો એને શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય આને. બરાબર, અહીંયા શું આવશે? ધ્રુવ પી. બરાબર, અહીંયા શું આવશે? વક્રતા કેન્દ્ર એફ. બરાબર, અને અહીંયા શું આવશે? સોરી, અહીંયા મુખ્ય કેન્દ્ર અને આ સી એટલે વક્રતા કેન્દ્ર. આગળ જઈએ, હવે વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં મૂકવાની છે? અરીસાની સામે. કઈ જગ્યાએ? સી અને એફની વચ્ચે. આ બિંદુ સી અને એફની આ બંનેની વચ્ચે આપણે વસ્તુ એ બીને મૂકીએ. બરાબર, આ વસ્તુ કોઈ પણ એ બીને સી અને એફની વચ્ચે મૂકશું તો પ્રતિબિંબ આપણે ક્યાં જોવા મળશે? તો પ્રતિબિંબ જોવા માટે બે નિયમનો ઉપયોગ કરશું. પહેલો સેમન કે સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા,
મુખ્ય અક્ષ ને સમાંતર સીધી રેખામાં આપાત કરતા એફ માંથી એનું શું થાય? પરાવર્તિત થાય. બિંદુ એફ માંથી એનું શું થાય? પરાવર્તિત. ત્રીજો નિયમ, આ વસ્તુને બરોબર કે વક્રતા કેન્દ્ર સી માંથી આપાત કરો. ક્યાંથી આપાત કરશો? બિંદુ સી માંથી. બરોબર, પ્રકાશનું કિરણ સી માંથી આપાત કરો એટલે કે બિંદુ સી માંથી આપાત કરો. બરોબર, તો એ જ દિશામાં, આ જ દિશામાં શું થાય? પાછું આવ્યા. તો અહીંયા બંને ભેગા થશે, બંને પ્રકાશના કિરણ બરોબર આ બિંદુએ ભેગા થશે, તો અહીંયા એન બિંદુનું પ્રતિબિંબ એ ડેશ જોવા મળશે. અને આપણે લંબ કરીએ તો અહીંયા શું આવે? બી ડેશ. આ શું થયું? એ ડેશ બી ડેશ પ્રતિબિંબ. વસ્તુને સી અને એફની વચ્ચે વસ્તુ મૂકી એ બીને, તેનું પ્રતિબિંબ આપણે એ ડેશ બી ડેશ અહીંયા જોવા મળશે. કે વસ્તુ સી અને એફની વચ્ચે મૂકશો તો પ્રતિબિંબ આપણે ક્યાં જોવા મળશે? બિંદુ સીથી દૂર. ક્યાં જોવા મળશે? બિંદુ સી આપેલું એથી દૂર. તો પ્રતિબિંબ આપણે સીથી દૂર જોવા મળશે. પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર. આગળ જશે પ્રતિબિંબનો પ્રકાર કેવું છે? વસ્તુ ઉપર છે, પ્રતિબિંબ નીચે છે, બંને કેવું હોય? એકબીજાથી ઉલટું. બરોબર, ઉલટું હોય તેની સાથે શું હોય? વાસ્તવિક. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે. કદ જુઓ, આના કરતાનું કદ કેવડું હોય? તમને દેખાય જ આવશે. બરોબર, મોટું છે ને? બરોબર, એના કરતા મોટું કદ એટલે કે વિવર્ધિત. બરોબર, વિવર્ધિત એટલે કે મોટું કદ જોવા મળે. વસ્તુ કરતા મોટું કદ જોવા મળશે. બરોબર, આ ચાર નંબર હતું. આગળ હવે વસ્તુને અહીંથી થોડીક નજીક લઈ જઈએ. બરોબર, વસ્તુને આ જે અંતગોળ અરીસો આપેલો છે, એમ એન એનું દર્પણ મુખ કહેવાય. અહીંયા આપણે એક રેખા દોરીએ તો એના મુખ્ય અક્ષ કહેવાય. બરોબર, અહીંયા બિંદુ જે આપે એને પી એટલે કે ધ્રુવ કહેવાય. અહીંયા મુખ્ય કેન્દ્ર એફ કહેવાય અને અહીંયા વક્રતા કેન્દ્ર સી કહેવાય. આગળ આપણે વસ્તુને સી અને એફની વચ્ચે મૂકી હતી, હવે બિંદુ એફ ઉપર વસ્તુ મૂકીએ. બરોબર, વસ્તુને ક્યાં મૂકવાનું છે? એફ પર. વસ્તુ એ બીને, આ વસ્તુ એ બી જે છે એને બિંદુ એફ ઉપર મૂકીએ. બરોબર, વસ્તુ એ બીને બિંદુ એફ ઉપર મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? બરોબર, તો ઉપરના બિંદુથી બે પ્રકાશના કિરણ આપાત કરશું. પહેલું કે સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા બરોબર શું થાય? તો કે એફમાંથી પરાવર્તિત થાય. આ પરાવર્તિત કિરણ, સમાંતર પ્રકાશનું કિરણ આપાત કરતા એફમાંથી પરાવર્તિત થાય. અને ત્રીજો નિયમ કે વસ્તુને બરોબર બિંદુ સીમાંથી આપાત કરો, આ જે સી બિંદુ છે એના ઉપરથી આપાત કરો તો એ જ દિશામાં શું આવશે? પાછું. બરોબર, આ જ દિશામાં. તો આ બંને પ્રકાશના કિરણ આમ અનંત અંતરે ભેગા થશે. ક્યાં ભેગા થશે? અનંત અંતરે. આનું પ્રતિબિંબ આપને અનંત અંતરે જોવા મળશે. બરાબર, આ બંને પ્રકાશના કિરણ અનંત અંતરે ભેગા થાય અને જ્યાં ભેગા થાય તે જગ્યાએ આપને પ્રતિબિંબ જોવા મળે. એટલે કે આ વસ્તુનું પ્રતિબિંબ આપને ક્યાં જોવા મળશે? તો કે અનંત અંતરે જોવા મળશે. બરાબર, વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? તો કે અનંત અંતરે જોવા મળશે. બરાબર, એનો પ્રકાર કેવો હશે? તો વસ્તુ ઉપરની તરફ છે, પ્રતિબિંબ તો નીચે જોવા મળશે. પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? નીચે. તો ઉલટું, ઉલટું એટલે કે વાસ્તવિક. તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળશે. અને કદ કેવું હશે? તો અહીંયાથી આપણે તમે જુઓ અહીંયા સુધી લંબાવે. બરોબર, અહીંયા સુધી અહીંયા ભેગા થાય તો આવડું મોટું. બરોબર, કદ ખૂબ જ મોટું આવશે. કદ કેવું આવશે? ખૂબ જ મોટું, ખૂબ જ વિવર્ધિત. બરોબર, વિવર્ધિત એટલે કે મોટું, ખૂબ જ મોટું કદ જોવા મળશે. પરિમાણ એનું કેવું હશે? તો કે ખૂબ જ મોટું. કે વસ્તુને એફ ઉપર મૂકીએ, કોઈ વસ્તુને એફ ઉપર મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણે અનંત અંતરે જોવા મળશે. બરોબર, વાસ્તવિક અને ઉલટું. બરોબર, કદ તો કે ખૂબ જ મોટું એટલે ખૂબ જ વિવર્તિત. વસ્તુને એફ ઉપર મૂકી. હવે આગળ જઈએ છ નંબર, એના પછી આ પાંચમા નંબરનું હતું વસ્તુનું સ્થાન. તો કે
एफ अने पी नी वच्चे मूकीए हवे अहींया मूकीए वस्तुने आगर एफ अने पी नी वच्चे आ बन्नेनी वच्चे वस्तु मूकीए तो अंतगोर अरीसानी अंदर आ एनु दर्पण मुख थशे आ शुं थशे एनो मुख्य अक्ष सीधी रेखा ने शुं कहेवाय मुख्य अक्ष आ ध्रुव पी कहेवाय अहींया वक्रता केन्द्र सॉरी मुख्य केन्द्र एफ ने अहींया वक्रता केन्द्र सी तो आपणे वस्तु ने हवे एफ अने पी नी वच्चे मूकवानुं छे आ बिंदु एफ है अने आ पी है ए बंने नी वच्चे अहींया कोक वस्तु ने आपणे मूकीए आ वस्तु ए बी छे तो आनु प्रतिबिंब क्या जोवा मळे तो प्रतिबिंब जोवा माटे आपणे खबर छे के ऊपरना बिंदु थी बराबर बिंदु ए थी बे प्रकाशना किरण आपात करशुं पहेलुं के समांतर प्रकाशनो किरण आपात करता एफ माथी पसार थाय समांतर प्रकाशनो किरण आपात करता शेमाथी पसार थाय के बिंदु एफ माथी अने बीजो नियम वस्तु ने सी माथी आपात करता सी बिंदु में आपात करो तो शुं थाय ए ज दिशा में पासो आव्या तो आ बने किरण आम दूर जशे क्या भेगा थशे नहीं तमे जो आपनी जे प्रकाशना किरण आवे बने दूर जाहे कोई पण जगह भेगा थशे नहीं एटले के आने पर्दा ऊपर झीली शकाय नहीं बराबर तो आने आपणे विकेन्द्रित करवा पड़े बराबर अने आपणे पासानी बाजू लंबावा पड़े आजे पहेलू किरण है एने आपणे पासे लंबावीए अने आ बीजू किरण है एने आपणे पासे लंबावीए बराबर तो आ बने किरण એને પાછળ લંબાવવા પડે અને જે બિંદુએ કેન્દ્રિત થાય બરાબર અહીંયા એનું પ્રતિબિંબ એ ડેશ અને અહીંયા બી ડેશ એટલે કે અહીંયા પ્રતિબિંબ જોવા મળે આ આપણે ભાસ થાય છે અને આભાસી કહેવાય અને કેવું કહેવાય આભાસી અને ચતુ બે સીધા વસ્તુ સીધી પ્રતિબિંબ સીધા બે ઉપર એટલે ચતુ અહીંયા ઉપર નીચે હતું આ ઉપર હતું આ નીચે હતું એટલે ઉલટું સમજાય અહીંયા બને કેવા છે ચતુ તો આ વસ્તુ ક્યાંય ભેગી ન થાય તો એને પાછળ વિકેન્દ્રિત કરવામાં આવશે તો આનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે તો કે અરીસાની પાછળની ભાગમાં બરાબર અરીસાની પાછળ જોવા મળશે જો વસ્તુને એફ અને પીની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ આપણે ક્યાં જોવા મળે અરીસાની પાછળની ભાગમાં પ્રતિબિંબનો પ્રકાર કેવો છે આભાસી ને ચતુ બરાબર એનો ભાસ થાય ભાસ એટલે આભાસી બરાબર આભાસી અને બે ઉભા સીધા એકદમ ચતુ બરાબર અને પ્રતિબિંબનું કદ કદ કેવું છે આ નાનું કદ છે અને અહીંયા કદ મોટું બરાબર કદ કેવું છે મોટું મોટું એટલે કે વિવર્તિત મોટું પ્રતિબિંબ જોવા મળશે તો આ પણ પરીક્ષામાં પૂછાય આને પણ આઈએમપી ટોપિક કહેવાય જો વસ્તુને અંતગોર અરીસામાં વસ્તુનું સ્થાન એફ અને પીની વચ્ચે મૂકવામાં આવે તો તમે પ્રતિબિંબનો સ્થાન પ્રકાર અને કદ અને આકૃતિ દોરીને સમજાવો આવું પૂછાય તો આ આકૃતિ દોરવાની એનું સ્થાન પ્રકાર અને કદ આ તેને વસ્તુ લખવાની પ્રવૃત્તિ નંબર 10.4 તો કે પ્રવૃત્તિ 10.4 શું કહે છે તો આગળની જે પ્રવૃત્તિ 10.3 જે હતી કે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીએ અંતગોળ અરીસાને સ્ટેન્ડ ઉપર રાખીએ એની સામે વસ્તુ મૂકીએ તો પડદો રાખીએ પડદા ઉપર પ્રતિબિંબ ક્યાં જોવા મળે બરોબર એ આપણે પ્રવૃત્તિ કઈ રીતે એ જ પ્રવૃત્તિને આપણે કિરણ આકૃતિના ચાર નિયમનો ઉપયોગ કરીને આકૃતિ દ્વારા એને આપણે સમજ્યા બરોબર તો આવી આકૃતિ માટે પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને કદ વિચ એનો આપણે કોષ્ટક દોરવાનું છે બરોબર તો આપણે જોઈએ શું કોષ્ટક દોરવાનું કે છે કે વસ્તુનું સ્થાન આપણે જુદા જુદા જગ્યાએ મૂકવામાં આવ્યા પેલું કે વસ્તુને આપણે અનંત અંતરે મૂકીયા વસ્તુ ક્યાં મૂકીયા અનંત અંતરે કે અંતગોળ અરીસો હે એનાથી ઘણે બધે દૂર ઠેક અનંત અંતરે વસ્તુથી અનંત અંતરે પ્રતિબિંબ મૂકવામાં આવે તો કેવું જોવા મળે બીજું બરાબર વસ્તુને સી બિંદુથી દૂર મૂકવામાં આવે જો વસ્તુને અરીસાથી સી બિંદુથી દૂર મૂકવામાં આવે તો કેવું પ્રતિબિંબ જોવા મળે ત્રીજું સી બિંદુ ઉપર મૂકવામાં આવે તો કેવું પ્રતિબિંબ જોવા મળે બરાબર
આગળ ચોથું સી અને એફ ની વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ કેવું જોવા મળે, અને પાંચમું બરોબર એફ ઉપર મૂકવામાં આવે, અને છઠ્ઠું બરોબર એફ અને પી ની વચ્ચે આવું જુદા જુદા સ્થાને જોવા મૂકીએ વસ્તુને તો આપણે પ્રતિબિંબ કેવા કેવા સ્થાને જોવા મળે. તો એના વિશે આપણે કોષ્ટક બનાવવાનું હતું. આપણે એ લઈએ કે આ અંતગોળ અરીસો છે, આ મુખ્ય અક્ષ કહેવાય, અહીંયા ધ્રુવ પી કહેવાય, આ એમ એન એટલે એનું દર્પણ મુખ, આ એફ એટલે મુખ્ય કેન્દ્ર, સી એટલે વક્રતા કેન્દ્ર. આપણો આ અરીસો છે અંતગોળ અરીસો બરોબર. અંતગોળ અરીસાની અંદર બરોબર વસ્તુને દૂર મૂકીએ બરોબર, જુદા જુદા સ્થાને જો વસ્તુને મૂકવામાં આવે માનો કે વસ્તુને પહેલા અહીંયા અનંત અંતરે વસ્તુમાં મૂકવામાં આવે, આ પહેલો નંબર, જો વસ્તુને અનંત અંતરે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે. બીજું, જો વસ્તુને આ જે સી બિંદુ છે અહીંયાથી દૂર મૂકવામાં આવે, વસ્તુને ક્યાં મૂકવામાં આવે, સીથી દૂર, અહીંયાથી વસ્તુ ઉપર બિંદુ સીથી મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે, સીથી દૂર મૂકીએ તો. ત્રીજું, સી બિંદુ ઉપર પ્રતિબિંબ મૂકીએ, હવે એ વસ્તુને સી ઉપર મૂકીએ તો પ્રતિબિંબ કેવું જોવા મળે, જો વસ્તુને સી ઉપર મૂકીએ તો પ્રતિબિંબ કેવું જોવા મળે. આગળ ચોથું, સી અને એફની વચ્ચે મૂકીએ, ક્યાં મૂકીએ, સી અને એફની વચ્ચે અહીંયા મૂકીએ આવી તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે બરાબર. એના પછી આગળ પાંચ નંબર, એફ ઉપર મૂકીએ, જો પ્રતિબિંબને ક્યાં મૂકીએ, એફ ઉપર, તો બરોબર ક્યાં જોવા મળે. અને છ નંબર, એફ અને પી ની વચ્ચે મૂકીએ, વી આઈ, તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે. આ છ મુદ્દા છે, અનંત અંતરે મૂકીએ કે સી ઉપર મૂકીએ બરોબર, સી થી દૂર મૂકીએ, બીજું, ત્રીજું સી ઉપર મૂકીએ, સી અને એફ ની વચ્ચે, એફ ઉપર, એફ અને પી ની વચ્ચે. એટલે કે પેલું અનંત અંતરે મૂકીએ, સી થી દૂર મૂકીએ, સી ઉપર મૂકીએ, સી અને એફની વચ્ચે મૂકીએ, એફ ઉપર મૂકીએ, અને એફ અને પીની વચ્ચે મૂકીએ. આ છ મુદ્દા છે બરાબર. તો આમાં પ્રતિબિંબ ક્યાં જોવા મળશે, તો આપને ખબર છે કે પેલું કે અનંત અંતરે, અંતગોળ અરીસાથી સૂર્ય કોઈ અનંત અંતરે હોય તો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય, પેલું પ્રતિબિંબ આપણે અહીંયા જોવા મળશે, અહીંયા પેલું પ્રતિબિંબ જોવા મળશે એફ ઉપર. પ્રતિબિંબ ક્યાં જોવા મળશે, તો પહેલાનું પ્રતિબિંબ એફ ઉપર જોવા મળે બરોબર. સૂર્યનો હોય એને આપણે આપણે એક બિંદુએ કેન્દ્રિત થાય બરોબર, કે જગ્યાએ જોવા મળશે, એફ ઉપર. બીજું, સીથી દૂર મૂકીએ, આપણે બે નંબર લઈએ, જો વસ્તુને સીથી દૂર મૂકીએ બરોબર, બિંદુ સીથી દૂર અહીંયા મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે, આથી આગળ અહીંયા જોવા મળશે બરોબર. બીજું પ્રતિબિંબ અહીંયા જોવા મળશે, વસ્તુ આ તરફ જશે વસ્તુ બરાબર, અને પ્રતિબિંબ નીચેની તરફ ગતિ કરશે આ બે નંબર. તો પ્રતિબિંબ આપણે સી અને એફ ની વચ્ચે જોવા મળશે, ક્યાં જોવા મળશે, સી અને એફ ની વચ્ચે. આગળ જઈએ, ત્રીજું, વસ્તુને સી ઉપર મૂકીએ, જો વસ્તુને સી બિંદુ ઉપર મૂકીએ તો ક્યાં જોવા મળશે, અહીંયા જ, વસ્તુ સી ઉપર તો પ્રતિબિંબ સી બિંદુ ઉપર જોવા મળશે. ત્રીજું, આ ત્રીજો નંબર સેમ જ બંને,
वस्तु जहाँ जो मिलते त्याज प्रतिबिंब जो मिलते बराबर। अगर सी अने एफ ने वच्चे मूकीए हवे चार नंबर वस्तु आ चार नंबर सी अने एफ ने वच्चे मूको तो अहीं तमने जोवा मळशे चार नंबर आई वी बराबर। चार अने पांचमू तो क्या जोवा मळशे सी थी दूर। हवे एफ ऊपर मूकीए छेलो बराबर के एफ बिंदु ऊपर मूकीए पांचमू तो क्या जोवा मळशे अनंत अंतर है पांचमू क्या मळशे अनंत अंतर है। तो आप अत्यार खाली पांच नो ज अभ्यास करिया अहीं तमे जो तमने खबर पड़े कि वस्तु ने आ जुदी जुदी पांच स्थाने मूको पहला अनंत अंतर है सी थी दूर सी ऊपर सी अने एफ नी वच्चे अने एफ ऊपर लेकिन आम तमे चालिए जाओ कि अनंत अंतर है सी थी दूर पछी सी बिंदु ऊपर सी अने एफ नी वच्चे पछी एफ ऊपर तो प्रतिबिंब आ तरफ आवशे उल्टू अनंत अंतर हतुं तो एफ ऊपर सी थी दूर हतुं तो सी अने एफ नी वच्चे तीजू सरखू ज चोथुं अहीं पांचमुं आम नीचेनी तरफ आवशे કદમાં શું થશે તો પેલા બિંદુ પછી નાનું પછી સમાન પછી મોટું પછી ખૂબ જ મોટું એનું કદમાં વધારો થશે બરાબર આ રીતે એના કદમાં અને બધા કેવા વસ્તુ ઉપર પ્રતિબિંબ નીચે આ પાંચે પાંચ પ્રકાર એક બે ત્રણ ચાર ને પાંચ વસ્તુ ઉપરની તરફ એ પ્રતિબિંબ નીચે એટલે ઉલટું બરાબર પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો કે ઉલટું એની સાથે શું હોય વાસ્તવિક વાસ્તવિક અને ઉલટું આમાં પણ એ જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે અહીંયા પણ એ જ વાસ્તવિક અને ઉલટું અહીંયા પણ એ જ વાસ્તવિક અને ઉલટું અહીંયા બરાબર એ જ આવશે વાસ્તવિક અને આ પાંચે પાંચમાં એક બે ત્રણ ચાર ને પાંચ પાંચે પાંચનું પ્રતિબિંબ નીચેની તરફ બરાબર એટલે કે ઉલટું વસ્તુ ઉપર પ્રતિબિંબ નીચે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળશે ત્યાર પછી આપણે લઈએ પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ કેવું છે તો પેલા અનંત અંતરે હતું તો અહીંયા ખાલી બિંદુ સ્વરૂપે છે ખાલી બિંદુ હોત એટલે કે ખૂબ જ નાનું બરાબર ખૂબ જ નાનું એટલે કે બિંદુવત જોવા મળશે ખાલી ટપકા સ્વરૂપે ખાલી અનંત અંતરે હોય તો ખાલી ટપકા સ્વરૂપે પછી તમે આગળ આવો એટલે નાનું આવશે હવે પ્રતિબિંબ કેવું આવશે નાનું પછી અહીંયા સી બિંદુ ઉપર બંને કેવા હશે સરખા હશે બરાબર સાહેબ જોવો તો શું થયું બંને કેવા હશે સમાન કદના બરાબર આગળ જઈએ અહીંયા પાંચ નંબર તો એના કરતાં કેવું હશે મોટું બરાબર જેમ જેમ જઈએ વિવર્ધિત એટલે કે મોટું પછી શું આવશે ખૂબ જ મોટું આ રીતે જોવા મળ્યા બરાબર પરિમાણના કદ પહેલો બિંદુ પછી નાનું પછી સરખું અહીંયા સમાન થશે ત્રણ નંબરમાં પછી મોટું પછી ખૂબ જ મોટું આમ ક્રમમાં યાદ રાખવાના ચાલ એને જેમ આગ તરફ ગતિ કરે પ્રતિબિંબ આ તરફ બરાબર કદ નાનું ખૂબ જ નાનું પછી નાનું સમાન કદ મોટું અને ખૂબ જ મોટું પાંચે પાંચ વાસ્તવિકનું ઉલટું હવે જે છઠ્ઠો પ્રકાર છે આ એક થોડોક અલગ છે છઠ્ઠો પ્રકાર શું કે એને આગળ હવે જઈએ આ પાંચ નંબર પછી જો એફ અને પીની વચ્ચે મૂકીએ આ છ નંબર એફ અને પીની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં જોવા મળે તો એને પડદા ઉપર ઝીલી ન શકાય એને પરિસર બરાબર અરીસાની પાછળ જવું પડે અહીંયા પાછળની સાઈડ એનું પ્રતિબિંબ જોવા મળે આ છ નંબરનું તો બંને ચતું બરાબર આના કરતા મોટું તો આ છ નંબર આપણે પાછળ અહીંયા બાજુ બાજુમાં આવશે આ બંને ક્યાં આવશે બાજુ કે પાંચમો પ્રકાર કે એફ અને પીની વચ્ચે મૂકીએ બરાબર પાંચ છઠ્ઠો પ્રકાર કે એફ અને પીની વચ્ચે મૂકીએ છઠ્ઠો પ્રકાર તો પાછળની બાજુ અરીસાની પાછળ જોવા મળશે અરીસાની પાછળ કેવું તો કે બંને ચતુ બરાબર ચતુ હોય એટલે આભાસી
અહીંયા એક પ્રકાર બદલાય છે, આભાસી અને ચતુ. આ પાંચે પાંચ સરખા હતા, આ શું આવશે? આભાસી ચતુ, અને આના કરતા ખૂબ જ મોટું, એટલે કે વિવર્તિત. વિવર્તિત એટલે કે મોટું. તો આ એક કોષ્ટક છે, બરાબર? આ કોષ્ટક યાદ રાખી લેજો, અને આના ઉપરથી આપણે આકૃતિ દોરી. આમાં બધી જ આકૃતિ આવી ગઈ, જે આપણે છ એ છ પ્રકાર અત્યારે જોયો હતા, પેલા બે, પછી ત્રીજો, ચોથો, પછી પાંચમો, છઠ્ઠો, જે છ એ છ પ્રકાર જોયા થાય, એમાંથી એકાદ પરીક્ષામાં પૂછાય, બરાબર? અને એ કઈ રીતે યાદ રાખવું? તો આ કોષ્ટક ઉપર અથવા આ આકૃતિ દોરો, તો આમાં બધું જ માહિતી આવી ગઈ, બરાબર? આમાંથી કોઈ પણ વસ્તુ પૂછાય, સી ઉપર તો કે અહીંયા, બરાબર? પાંચમો પ્રકાર, સી અને એફની વચ્ચે વસ્તુ મૂકીએ તો સીથી દૂર. છઠ્ઠો પ્રકાર, એફ ઉપર મૂકીએ તો અનંત અંતરે. આગળ છેલ્લે આપણે અભ્યાસ કરીએ અંતગોર અરીસાના ઉપયોગો, બરાબર? અંતગોર અરીસાના શું આપેલા છે? ઉપયોગો. તો એના ઉપયોગો શું કે છે? અંતગોર અરીસાના ઉપયોગો, તો પહેલું કે અંતગોર અરીસાના ઉપયોગ કે દાઢી અને, બરાબર, દાઢી જે આપણે કરીએ, મેકઅપ કરીએ, બરાબર, તો દાઢી અને મેકઅપમાં અંતગોર અરીસાનો ઉપયોગ થાય છે. ત્યાં પછી કોઈ વસ્તુ ટોચ કે સચલાઇટ હોય આપણે, બરાબર, ટોચ એટલે કે જે બત્તી આપેલી હોય એમાં પણ અંતગોર અરીસાનો ઉપયોગ થાય, બરાબર? કે પ્રકાશનું જે બિંદુ કેન્દ્રિત હોય અહીંયા, તો શું થાય કે અહીંયાથી સમાંતર બધા સમાંતર પ્રકાશના કિરણ આપાત થાય, એટલે કે ટોચ હોય કે સર્ચલાઇટ હોય, આવી બધી વસ્તુમાં આ અંતગોર અરીસાનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે એક બિંદુથી સમાંતર પ્રકાશના કિરણ આપાત થાય, એટલે અંતગોર અરીસો એમાં વપરાય. ત્યાર પછી જે દાંતના ડોક્ટર હોય એની અંદર હેડ મિરર હોય, એટલે કે દાંતનો જે આ પાછળનો ભાગ જોવો હોય તો એ જોવાનો મળે, તો એ શું કરે? એની પાસે એવું સાધન હોય, અહીંયા રાખીએ તો પાછળનું પ્રતિબિંબ જોવા મળે, અરીસાન પાછળ, બરાબર? એટલે કે દાંતના જે ડોક્ટર હોય એ જે હેડ મિરરનો ઉપયોગ કરે એમાં પણ અંતગોર અરીસો વપરાય. અથવા આંખ, નાક, કાન કે ગળાના હોય અંદરનું ભાગ, વસ્તુ આપણે જોવું હોય તો પણ અંતગોર અરીસાનો ઉપયોગ થાય. અથવા દૂરબીન, દૂરબીનનો આપણે જે ઉપયોગ કરી એ દૂરબીનમાં પણ અંતગોર અરીસો વપરાય, બરાબર? જે દૂરબીનનો આપણે ઉપયોગ કરી એમાં પણ અંતગોર અરીસા વપરાય. અથવા સૂર્ય કુકર, બરાબર, સૂર્ય કુકર હોય અથવા કે સોલ ભઠ્ઠી હોય આપણે જોઈ હોય સૂર્ય કુકર, બરાબર, તો એની અંદર પણ શું થાય? તો કે અંતગોર અરીસાનો ઉપયોગ થાય, કે જે સૂર્ય કુકર હોય આ રીતે અરીસા હોય સૂર્ય કુકર, તો અહીંયા પ્રકાશ સમાંતર આપવા થતા હોય એ બધાનું કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય. આ બધા ક્યાં થાય? એક બિંદુએ, એટલે કે સૂર્યની જે ઉષ્મા હોય એ કોઈ એક બિંદુએ કેન્દ્રિત કરી એટલે વધુ ઉષ્મા ભેગી થાય, બરાબર? વધુ ઉષ્મા ભેગી થવાથી કોઈ પણ વસ્તુ આપણે રાંધી શકીએ, એટલે સૂર્ય કુકરની અંદર, બરાબર, સૌર ભઠ્ઠીની અંદર, આવી દરેક જગ્યાએ, બરાબર, કે કોઈ એક બિંદુએ કેન્દ્રિત કરી શકાય. તો અહીંયા પણ અંતગોર અરીસાનો ઉપયોગ થાય, આવા જુદા જુદા સ્થાને, બરાબર, અંતગોર અરીસાના ઉપયોગ કરી શકાય, બરાબર? તો આજે આપણે અંતગોર અરીસા વિશે અભ્યાસ કર્યો, કાલે આવું બધું જ બહિર્ગોર અરીસા વિશે અભ્યાસ કરશો, બરાબર? અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.